ભગવાન સ્વામિનારાયણે ચાંદ્રાયણ વ્રતની વિધિ કેમ હોય અને કેવી રીતે ચાંદ્રાયણ વ્રત કરવું એ કથા કહેલી છે. શ્રી સુરત ઉવાચ ચાંદ્રાયણ વ્રતસ્યાથ વિધિમ સુકવદામિ તે વૈષ્ણવાદી પુરાણેષુ યત પ્રોક્તમ પાપ શુદ્ધયે. ભગવાન કહે છે કે હે સંતો, હું તમને ચાંદ્રાયણ વ્રતની વિધિ કહું છું. જોકે આ પ્રશ્ન સુકમુનિએ પૂછેલો છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે વિષ્ણુ પુરાણની અંદર પણ આની વિધિ વિસ્તારથી કહેલી છે. તો આ વ્રત કેવી રીતે કરવું, ચાંદ્રાયણ વ્રત? શુક્લ પક્ષે ચતુર્દશ્યામ પોષ માસે સમાહિતઃ ચાંદ્રાયણ વ્રતમ માસમ ગૃહણીયાત સર્વ પાપજિત. આ વ્રત કરવું હોય તો ભગવાન શ્રી હરિ કહે છે પોત સુદ 14ના દિવસે આ વ્રતને ગ્રહણ કરવું. હવે આ વ્રત તમે લ્યો એટલે તમારે શું શું કરવાનું, તો પેલા નંબરની અંદર સ્ક્રીન ઉપર જોજો. વ્રત કરનાર મનુષ્યને પ્રતિદિન પૃથ્વી ઉપર જ શયન કરવું. એક મહિનાનું આ વ્રત છે તો દરરોજ પૃથ્વી ઉપર સુવાનું અને બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવાનું. બીજા નંબરની અંદર દિવસમાં ત્રિકાળ સ્નાન કરવું, અર્થાત કે આખા દિવસમાં 3 વખત સ્નાન કરવું. ત્યાર પછી ઘરની અંદર ઘીનો અખંડ દીવો પ્રજ્વલિત રાખો અને લક્ષ્મીનારાયણ ભગવાનની પૂજા કરવી. આવી રીતે આ વ્રતની વિધિ છે. અને ભોજનમાં ચરુનું ભોજન, ભિક્ષાનું અન્ન, સાથવો, કણ, જવ, શાક, દૂધ, દહીં, ઘી, ફળ, મૂળ, જળ આ બધું હોમ કરો. એમાં જે બચ્યું હોય એ ભોજન જમવું. એમાં પણ આ વ્રતની અંદર એક તો તમને દરરોજ ઘીનું તર્પણ કરવું અગ્નિની અંદર. અને ભગવાન સ્વામિનારાયણ કહે છે કે આ વ્રતના 2 પ્રકાર છે. પહેલા નંબરની અંદર પીપીલિકા મધ્ય ચાંદ્રાયણ, પીપીલિકા એટલે કીડી કહેવાય. અને બીજા નંબરની અંદર જવ મધ્ય ચાંદ્રાયણ. જુઓ, પીપીલિકા એટલે કીડી, કીડી અડખે પડખે કેવી એ, જાડીને વચ્ચે કેવી એ, પાતરી છે ને. તો આવી રીતે આ વ્રતની વિધિ છે. હવે આ વ્રત તમે કરો એટલે આવી રીતે આ વ્રતને કરવાનું હોય. પૂનમથી વ્રતની શરૂઆત કરવાની હોય અને પૂનમના દિવસે આની અંદર જમવાની અંદર જુઓ લખેલું જ છે, પોષ માસની પૂર્ણિમાના દિવસે મોટા આમળાના ફળ જેટલા 15 કોળિયાનું ભક્ષણ કરવું. આવડો મોટો લાડવો જેવડો કોળિયો ન કરો. આમળાનું ફળ કેટલું હોય જુઓ, આયરું આમળાનું ફળ, આમળાના ફળ જેટલો કોળિયો કરવો, અર્થાત કે લીંબુ હોય ને લીંબુ જેટલો કોળિયો થવો જોઈએ. અને પૂનમના દિવસે 15 કોળિયા, ત્યાર પછી એકમ આવે એટલે 14 કોળિયા, પછી બીજ આવે એટલે 13, આમ એક એક કોળિયા ઘટાડતા જવા. અને અમાસ આવે ત્યારે ઉપવાસ કરવો અને વરી પાછા કોળિયા ધીરે ધીરે વધારતા જવા. આવી રીતે 120 કોળિયા 15 દીના અને બીજા 15 દીના વરી પાછા 120 કોળિયા, એટલે કે 240 કોળિયા થવા જોઈએ વ્રતની અંદર. હવે આ કોળિયા તમે જમો એટલે આ મંત્ર બોલવાના ફરજિયાત છે. આપણે જોકે વ્રત ઘણા બધા કરતા હોય છે પણ આ મંત્ર નથી બોલતા. આ એક એક મંત્ર બોલવાનો. જો પહેલા નંબરની અંદર ઓમ નમઃ સ્વાહા, બીજા નંબરમાં ઓમ ભૂરા નમઃ સ્વાહા, ત્રીજા નંબરમાં ભૂઓ નમઃ સ્વાહા, ત્રીજા નંબરમાં ઓમ સ્વ નમઃ સ્વાહા, ચોથા નંબરમાં ઓમ મહ નમઃ સ્વાહા, છઠ્ઠા નંબરમાં ઓમ જન નમઃ સ્વાહા, સાતમા નંબરમાં ઓમ તપ નમઃ સ્વાહા, ઓમ સત્યમ નમઃ સ્વાહા. આવા 15 મંત્ર છે એટલે 15 કોળિયામાં એક એક કોળીએ આ મંત્રનું ઉચ્ચારણ કરવાનું, તો આ વ્રતનું સંપૂર્ણ ફળ મળે. અને વ્રત જ્યારે પૂર્ણ થાય એટલે બ્રાહ્મણને ગાય અને એક બળદનું દાન કરવું. આવી રીતે મહારાજ કે જો વ્રત કરવામાં આવે તો તમામ પ્રકારના પાપમાંથી તમને મુક્તિ મળે છે. અને આ વ્રત તમે કોઈક લાલસાથી ઈચ્છાથી કરેલું હોય
તો ધન આરોગ્ય સુખ સૌભાગ્ય સંપત્તિ જે જોઈએ એ મળે છે અને અંતે ઇન્દ્રનું ધામ એટલે કે સ્વર્ગની પ્રાપ્તિ થાય. અને આ જ વ્રત જો ભગવાનની પ્રસન્નતા માટે કરવામાં આવે તો ભગવાન શ્રી હરિ કહે છે કે એને ભગવત ધામની પ્રાપ્તિ થાય છે. પણ આ વ્રત છે એ વિશેષ આપણે પ્રાયશ્ચિતના ભાગરૂપે કરતા અહીં કંઈક લોપાઈ ગયો હોય ધર્મ અથવા તો કંઈક પાપ કર્મ થઈ ગયું હોય તો એના પ્રાયશ્ચિતની અંદર આ વ્રત કરતા હોઈએ છીએ. પણ ભગવાનને રાજી કરવા માટે પણ આવું વ્રત ભગવાન શ્રી હરિ કહે અમારા આશ્રિતને અવશ્ય કરવું. એટલે કદાચ એને તમે ન કરતા હો તો આ વ્રત ક્યારેક કરવું. આ વ્રત કરવાથી શરીરની સારી શુદ્ધિ થાય, મન શુદ્ધ થાય, આહાર ચોખ્ખો જાય અને ઓછો જાય. એટલે સેજે મન શુદ્ધ થાય તો સાત્વિક વિચારો આવે ને ભગવાનની અંદર પ્રેમ થાય છે. આવી રીતે મહારાજે નાગડકાપુરની અંદર માઘ સ્નાન અને આ ચાંદ્રાયણ વ્રતનો વિધિ સૌને સંભળાવ્યો.